જે માનસ એ સંસારરૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે એ વેદના અને તાત્પર્યને જાણનાર છે એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણો રૂપી વડે વૃદ્ધિ પામેલી અને વિષયો રૂપી કુંપળો ધરાવતી દેવ મનુષ્ય તિર્યક આદિ યોનીઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાય છે તેમજ એ શાખાઓમાં મનુષ્ય લોકમાં કર્માનુસાર બંધનારા અહંતા મમતા તથા વાસના રૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલા છે આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં કાર્ડમાં મળી આવતું નથી કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ માટે આ મહંતા મમતા અને વાસના રૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસારરૂપી અશ્વત્થ વૃક્ષને વૈ દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે કાપી નાખીને

જે પરમપદને પામીને મનુષ્ય પાછા ફરીને સંસારમાં આવતા નથી એ સ્વયં પ્રકાશિત પરમપદને ન તો સૂર્ય ઉજાડી શકે છે ન ચંદ્રમાં કે ન અગ્નિ એ જ મારું પરમધામ છે આ દેહમાં રહેલો સનાતન જીવાતમાં મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચે ઇન્દ્રિયોને ખેંચે છે વાયુગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે એ શરીરમાંથી પ્રાણ દ્વારા મન સમેત ઇન્દ્રિયો લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે આ જીવાત્મા ક્ષોત્ર ચક્ષુ ત્વચા રસના ધ્રાન અને મનને આશ્રય એટલે કે એમની સહાન લઈને જ વિષવે છે શરીર છોડીને જતો શરીરમાં સ્થિર રહેલો વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાનીજનો નથી જાણતા કેવળ જ્ઞાન જ્ઞાનચક્ષુ ધરાવનાર વિગશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાડે છે જે તેજ ચંદ્રમામાં છે જે અગ્નિમામાં છે અને તે જ મારું તેજ જાણ તથા હું પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સઘળી વનસ્પતિઓને પૂછું સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંજોય વૈશ્વનર અગ્નિ સ્વરૂપ થઈને ચાર પ્રકારના લક્ષ્ય બોજ્ય લેહ અને ચોસઈ અન્નને પચાવું છું હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ જ્ઞાન તેમજ અપોહન થાય છે તથા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું તેમજ વેદાંતનો કર્તા અને વેદોનો જાણનાર પણ હું જ છું આ સંસારમાં નાસવંત અને અવિનાશી એ બે પ્રકારના પુરુષો છે એમાંથી સઘળાભૂત પ્રાણીઓના શરીરો નાસવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે આ બેથી ઉત્તમ પુરુષ તો જુદો જ છે જે ત્રણેય લોકોમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાયું છે હું નાસવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છે હે ભરતવંશી જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે એ સર્વોત્તમ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે હે નિષ્પાપ અર્જુન આમાં ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્રમે કહ્યું આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃતકાર્ય થાય છે